मित्रों गुजराती ने सौथी वधारे शू गमे अने बार हरीश शाह अजीत शाह जात जातनी जात जातना प्रदेश नी जात जातना शहरों नी वानगीओ नो राज भोग सजाव्यो छे। आप सौ लटार मारी जशे अने आमे खाऊ ए गुजराती नी सौ प्रथम जरूरियात छे। અને શું નથી આપણી પાસે ખાવા માટે? પોરબંદરની ખાજલી, શિયોરના ફાડેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, સુરતનું અમીરી ખમણ, ઘારી, વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું હલવાસ, અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે, કતાર ગામની ત્રણ દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાની, નાનું ડીચું રાખીને બે ચીરા કરવાના, પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, આદુ મરચા વાટી ચટણી બનાવી એના ઉપર તેલ નાખવાનું, અને પછી સાથે શક્કરિયા, બટાટા, કંદ, સુરણના મોટા મોટા ટુકડા અને મુઠિયા, આ બધાને એક કોરા માટલામાં ચાર આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના દટ્ટાથી ચપોચપ બંધ કરી ત્રણ ફૂટ ઊંડો ખાડો કરી અને એની અંદર નાખી દેવાનું અને ઉપર થાણાનો અગ્નિ પેટાવવાનો, બે કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. અરે સૌ કુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત જલસો જલસો છે. અને એ ઊંધિયા પછી જો ગળપણ મળી જાય તો શું વાત. આપણે ગુજરાતીઓને દરેક વાતમાં ગળપણ તો જોઈએ, દાળમાં, શાકમાં, અરે ચટણીમાં એ ગળપણ, રોટલી સાથે જો કોઈ ગળ્યું પૂરણ આપે ને તો કોરી રોટલી કોણ, મારો બાપ ખાય છે. મિત્રો ગુજરાતી નાટકમાં કોમેડી એ આ ગળપણ છે. કોઈ પણ નાટક કોમેડી વગર પૂરું થાય નહીં, એ જ રીતે જે રીતે ગુજરાતી થાળી ગળપણ વગર પૂરી ન થાય. તો મિત્રો આપણે ત્યાં કેટલા કોમેડી નાટકો ભજવાયા, સારા, નરસા, સસ્તા, મોંઘા, શ્લીલ, અશ્લીલ, બધી જ જાતના કોમેડી નાટકો ભજવાતા રહ્યા છે. વિશ્વની આખી રંગભૂમિ ઉપર જો કોઈ કોમેડી નાટકો જેટલા ભજવાયા છે ને એના કરતાં વધારે કોમેડી નાટકો ગુજરાતી રંગભૂમિ ઉપર ભજવાયા છે. તો મિત્રો આવો માણીએ આવું જ એક કોમેડી નાટક નો અંશ. જલસા કરો જયંતિલાલ, દિલીપ જોશી અને દિશા વાકાણી સાથે. કમાલ પ્યારા જયંતિલાલ, તુમ તુમ તનના, 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 તુમ તુમ તનના. હાશ આખરે મળ્યું ખરું, સ્નેહ સદન આ જ છે ને, દરવાજા ખુલ્લા જ છે. હેલો, કોઈ છે? અરે આજે છાપામાં જાહેર ખબર આપી છે ને, બંગલો વેચવાનો છે. હું ક્યાંક મોડો તો નથી પડ્યો ને? આ બંગલો ક્યાંક વેચાઈ ન ગયો હોય. હેલો, ઘરમાં કેટલું બધું કામ બાકી છે. દલાલ, મમ્મી, અરે અરે અરે, દલાલ એટલે ઘર દલાલ, ઘર ઘર દલાલ. આજે છાપામાં જાહેર ખબર આપી છે ને, બંગલો વેચવાનો છે. આ તો બંગલો જોવા આવ્યો છું. બેસો.
શું બેસો, ચીસ પડીને ડરાવી નાખો સૌ મને? તો તમે ખાલી દલાલ બોલો તો લેડીઝ બિચારી ડરી ન જાય? નહીં, મારી ભૂલ છે, મારે ઘર દલાલ બોલવું જોઈએ. પણ તમારે બેલ તો વગાડવી જોઈએ ને. અરે પણ દરવાજો ખુલ્લો છે. માનું છું કે હું, અરે પણ હું અહીંયા આવીને એક વાર બોલ્યો, કોઈ છે કોઈ છે જાહેર ખબર, અહીંયા આવીને પાછો. અરે બસ હવે જા, તારા સાહેબ ને કે એસ્ટેટ એજન્ટ આવ્યા છે. હવે હા નહીં કર, આ મુંબઈ થી દહીસર આવતા આવતા મગજ નું દહી થઈ ગયું છે. અરે ભાઈ હે હા બંધ કર, તારા સાહેબ ને મોકલ અને કામ કર, આવતા આવતા પાણી નો ગ્લાસ ભરતી આવજો. અરે જા ભાઈ, તરસ લાગી છે સખત. વાહ 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 જયંતી, આ બંગલો આમ છે જૂનો પણ બાંધકામ સારું લાગે છે. પાછું છે સ્ટેશન ને આપણે માર્કેટ થી નજીક, એટલે 10,000 નો ભાવ પકડાય. 10,000 નો ભાવ પકડીએ તો મને લાગે છે 1 કરોડ ની જગ્યા લેખાય. 1 કરોડ ના 2% દલાલી મળી જાય તો જલસો પડી જાય. હાલો પાણી. હા સાહેબ, આવે એટલે? નહીં નહીં આવે. નહીં આવે એટલે તમારી જાહેર ખબર વાંચીને અમે છે મુંબઈ થી ધક્કા ખાતા અહીંયા દૈસરમાં ગુડાઈએ અને અમને ઘરમાં ને ઘરમાં બહાર આવતા જોર પડે છે? નહીં આવે કારણ કે ગુજરી ગયા છે. 3 મહિના પહેલા મારા પપ્પા હતા. અરે સોરી, માફ કરજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ ઘર માલિક ને જ હું નોકરાણી સમજી બેઠા. સોરી, હા સોરી, તમે ખોટું નહીં લગાડતા, પ્લીઝ સોરી. પણ એમાં છે ને મારો વાંક નથી. આ હું આવ્યો ને ત્યારે તમારા હાથમાં ઓલું કઈક હતું ને, ઓલું ફૂલઝાડું, હા એમાં ગફલત થઈ ગઈ. ઓ અચ્છા અચ્છા, વાંધો નહીં વાંધો નહીં. પણ હવે તો તમને ખબર પડી ગઈ ને કે ઘર માલિક હું છું. હા હા, જાહેર ખબર મેં જ આપી હતી. જી જી જી. તો હવે બોલો. હું કઈ પણ બોલું એ પહેલા છે ને થોડીક ચોખવટ કરી લેવા માંગુ છું. હા હા બોલું ને. શું છે, હમણાં માર્કેટ છે ને સાવ ડાઉન છે, એમ સમજો ને જગ્યાની લેવા થતી જ નથી. તો ના વેચો. નહીં, અરે એમ નહીં, એટલે હું એમ કહું છું કે તમે છે ને આમ આમ ભાવ પકડીને બેસી નહીં રહેતા. હા હા, થોડીક 500 ની જગ્યા રાખજો એમ. ભલે ભલે. તો બોલો કેટલામાં કાઢવાની છે આપણે આ જગ્યા? એક્ચ્યુઅલી મને કઈ ખબર ના પડે, તમે જ કોને કેટલા પૈસા આવવા જોઈએ. ભલે, આપણે એરિયા કેટલો હશે? સાચું કહું ને તો મેં કોઈ દિવસ ઘરનો એરિયા માપ્યો જ નથી, પણ તમે કહેતા હો ને તો આપણે હમણાં માપી લઈએ. મારી પાસે ફૂટપટ્ટી છે. ફૂટપટ્ટી થી આવડું મોટું મકાન કેદી મપાય? હા હા, અરે કઈ વાર નહીં લાગે, આપણે બે જણા છીએ ને. ફટાફટ. તમારી પાસે જગ્યાના કાગળિયા હશે? હા છે ને. આ બસ તો ઈ બતાડે ને, એમાં બધી વિગત લખી હશે. અરે હું તમને પૂછવાનું જ ભૂલી ગઈ, શું લેશો? કાગળિયા. એમ નહીં, ઠંડુ કે ગરમ? અચ્છા એમ. હા તો ગરમ આવે ત્યાં સુધી ઠંડુ ચાલશે. જોક. અમા વળી જોક શું લઈ ગયું અમને? મને ઠંડા ઉપર ગરમ પીવાની ફાવટ છે હો. અરે જયંતિ, આને તો જગ્યાની લેવતની કઈ ગતાગમ જ નથી. મને લાગે છે આ મરઘી સોનાના ઈંડા દેશે. હાલો શરબત. વાહ, વરિયાળીનું છે. કેસરી વરિયાળી? અમારે વરિયાળી અફઘાનિસ્તાન થી આવે છે. હજુ આપું? ના ના, એટલે આ પીધા પછી અંદર કઈ ફૂટશે નહીં ને. ના ના, આટલું બધું પીવાય, આ ખાલી એમ લાગે જ કે જગ્યા વધારે છે, બાકી અંદર બહુ ઓછી જગ્યા છે. તો પણ આદુવાળી ચા મૂકી દીધી છે. એનો વાંધો નહીં, પીવાઈ જશે. તો હું એમ કેતો હતો કે મારે છે ને આ જગ્યા વિશે થોડાક સવાલો પૂછવા છે. પૂછી લઉં? હા હા પૂછો ને. હા તો સૌથી પહેલા મને એ કહો કે અહીંયા પાણીનું સુખ કેવું છે? આ શરબત પાણીમાંથી જ બનાવ્યું છે. અને એમની એટલે દિવસમાં કેટલા કલાક પાણી આવે એમ? ઓ અરે 24 કલાક મ્યુનિસિપાલિટી નું. અને આમ કઈ ટેન્કર વેન્કર નહીં? હા. અને કિચનમાં શું શું છે? ભાખરી ને શાક. અને એમની એટલે એ ભાખરી ને શાક છે એ મુઈકા છે શેની પર? એટલે પ્લેટફોર્મ છે નું છે, કડપ્પા માર્બલ ગ્રેનાઇટ શું છે? કોઈ પાર્ટી આપણને પૂછે કે ભાઈ કિચનમાં શું શું છે, તો આપણાથી એમ થોડું કહેવાય કિચનમાં ભાખરી ને શાક છે.
ના 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 એવું થોડું કહેવાય ને ક્યાંક પાર્ટી પૂછે ને કિચન માં ભાખરી ને શાક ના હોય તો કેવું ખરાબ કહેવાય એટલે આપણે કિચન માં પ્લેટફોર્મ છે ખરો આપણે પ્લેટફોર્મ છે ને કડપ્પાનું બનાવ્યું કડપ્પા આવો આવો જરા લખી લો બરાબર હા આવો આ જુઓ આ કિચન માં ટાઇલ્સ છે ને એ છેક સીલિંગ સુધી લગાવેલી છે વાહ 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 અને લેફ્ટ સાઈડ છે ને એક નળ છે ઓહો એમાં મસ્ત પાણી આવે છે જેમાંથી મેં આ શરબત બનાવ્યું તમારા માટે સમજાઈ ગયો એટલે ટૂંકમાં ઘરમાં જે છે હોવું જોઈએ લગભગ બધું છે બધું જ છે એટલે પાણી ઓકે કિચન ઓકે હવે આ ફર્નિચર આ ફર્નિચર કડપ્પાનું નથી ને હડપ્પાનું ય નથી જોક જોક સોરી હે પણ મને સમજાયો નહીં જોક સોરી રોડા મારે છે ને બહુ લેવા લેણા દેવી નથી જો કરે એટલે તમે ખોટો નહીં લગાડતા અને મને ખોટું ખોટું હસવાની આદત નથી એટલે હું ખાલી એમ કહેતો હતો કે તમારા જગ્યા ફર્નિચર સાથે આપવાની છે કે એમને અરે બધું આપી જ દેવાનું છે આપી દો કારણ કે હું તો અહીંયા રહેવાની નથી ને હું તો પાછી ચાલી જવાની છું વડોદરા મારા મામાના ઘરે મારા મામાએ જ મને ઉછેરીને મોટી કરી છે અરે વાહ બસ એકવાર આ ઘર વેચાઈ જાય ને પૈસા મળી જાય તો સારું પછી મામી એ મેણા નહીં મારે આપણે અહીંયા આજુબાજુમાં કઈ દેરાસર હશે દેરાસર ના દેરાસર તો નથી પણ અમારા ઘરમાં મંદિર છે મેં હમણાં દીવો પણ કર્યો આવો તમારી આરતી કરવી હોય તો આવી જાઓ જા અરે એક મિનિટ પણ તમને કોણે કહ્યું મારે આરતી ગાવી છે હમણાં તમે હમણાં દેરાસર વિશે પૂછ્યું ને એટલે અરે એ એટલા માટે કે જગ્યાને આજુબાજુમાં દેરાસર હોય ને તો જગ્યા ફટાફટ વેચાઈ જાય એમ ઓ તો હવે કેમ શું થયું દેરાસર તો નથી દેરાસર વગર મારે ઘર કેમ વેચવું તમે કામ કરો મને જગ્યાના કાગળી આપો ને હા હા એ દેરાસર ની છે ને તમે બહુ ચિંતા નહીં કરો હા હા એ આપણે કે ગ્રસ્તો કાઢશું એમ દેરાસર બંધાવી દેશો આપણે પૂરતી કોશિશ કરશું થેન્ક યુ ઓહો હો 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 અરે પાછું શું ઓછું પડ્યું અપાસરું હે અપાસરું ઓછું પડ્યું ના ના તો ઓ કેમ આ 4000 સ્ક્વેર ફીટ નું ઘર છે જાવ જાવ ના હોય અરે શું ના હોય તમને ખબર નથી ના આ જો અહીંયા લખ્યું છે આ જો 4000 ત્રણ મીંડા છે ચાર પછી 4000 સ્ક્વેર ફીટ નું ઘર છે આ 4000 સ્ક્વેર ફીટ માફ કરજો પણ આવડા મોટા ઘરમાં તમે એકલા જ રહો છો ના ના હું એકલી ક્યાં રહું છું મારી સાથે મારો એકાંત પણ રહે છે ને સાથે એકાંત પણ રહે છે તમને કવિતા લખવાનો શોખ લાગે જ નહીં અરે લાગે છે શું નાનપણથી છે હે પકડા ને જો કેવા પકડા અરે મારી મેમરી એકદમ શાર્પ છે એકવાર કવિતા વાંચું કે યાદ રહી જાય વાહ અને યાદ રહી જાય ને પછી તરત જ લખી નાખું અને લખી નાખું ને પછી હું ગાઉં ઉમરે ઊભી સાંભળો રે બોલવાલમના ઘરમાં સૂતી સાંભળો રે બોલવાલમના બોલવાલમના ઢીચક ઢીચક બોલવાલમના ઢીચક ઢીચક સોરી સોરી હું જરા કવિતામાં ખોવાઈ ગઈ તો ના ના વાંધો ને બહુ હાઈ ક્લાસ જબરજસ્ત ગાવ છો તમે થેન્ક યુ અને મેં પાછું વચમાં તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આય પણ ઢીંચક ઢીંચક એવું જ લાગ્યું જાણે રિક્ષામાં જ બેઠો છું તમને વાંધો નહીં તો એક બીજો સવાલ પૂછું પૂછો પૂછો ને તો આ તમારે કેટલામાં તમારો ભાવ બોલી દો એટલે આ જગ્યાનો ભાવ બોલી દો એમ મેં કીધું ને તમને મને કઈ ખબર ના પડે તમે કહી દો કેટલા આપવા જોઈએ આવવા જોઈએ હવે હું શું કહું હું એમ કહું કે આ જગ્યાના 50-1 લાખ આવે તો તમે માનો 50 લાખ ડન શું થયું સીટી વાગી ગઈ કોની કુકરની અરે હેલા હું તો ભૂલી જ ગઈ મેં ગેસ પર કુકર મૂક્યું છે અરે સાંભળો તમારે
બાથરૂમ જવું હોય તો નજીક જ છે. બહુ દૂર નથી, કિચન ની બાજુમાં જ છે. ના ઠીક છે. તો હું એ કહી રહી હતી કે આપણે ગેસ પણ આપી જ દેવાનો છે વિથ સિલિન્ડર. અરે હાઈ ક્લાસ ઓફર કરી તમે લે. હે ને. અરે જયંતી, આ મૂર્ખે તો 50 લાખ માં ડન કે છે. 4,000 સ્ક્વેર ફીટ નું ઘર ને 10,000 નો ભાવ એટલે 4 કરોડ ની કિંમત થઈ. 50 લાખ માં આને પધરાવી દઉં તો 3.5 કરોડ ખીચે માં. અરે ઉમરે ઉભી સાંભળો રે બોલો બાલમના ઢીંચાક ઢીંચાક ચંદડા દે તારે ચારે ગા. ચા કાઈ, હું ખાલી ચેક કરતો તો સીલિંગ માં કાઈ ઢીંચાક નથી ને, એટલે આપણે કોઈ લીકેજ નથી ને એમ. ઓહો, અમારી સીલિંગ માં ક્યારે લીકેજ હોય જ નહીં. લે કેમ? કારણ કે અમારા બંગલા પર કદી વરસાદ પડતો જ નથી. આ કુકર માં ચા મૂકી હતી? અરે ના ના, આપણે બે બર્નર છે ને. અચ્છા અચ્છા, એક પર કુકર, બીજામાં ચા મૂકી હતી. હા હા હા, આપણે બંને બર્નર વેચી દેવાના છો. શું થયું? માફ કરજો પણ એ બે બર્નર નું કાંઈ એક્સ્ટ્રા નહીં આવે. વાંધો નહીં, ચાલશે ચાલશે. બસ તો આપણે મૂળ જગ્યાની વાત કરીએ. હા હા, આ મૂકી દો કપે, વાંધો નહીં. હા તો તમે 50 લાખ માં ડન કે? હા ડન ડન. બસ તો હવે છે ને, તમે બીજા કોઈ એસ્ટેટ એજન્ટને બોલાવતા જ નહીં. નહીં નહીં, આ કાગળિયા રાખો, કાલ સવારે આની ઝેરોક્સ લેવામાં આવી જશે. હા અરે ઝેરોક્સ શું કામ, તમે જે રાખો ને. અરે પણ આ તો અસલ દસ્તાવેજ છે. હા તો શું થયું? મને તમારા પર પૂરો વિશ્વાસ છે. કમાલ કરો છો તમે. કેમ? આજના જમાનામાં આમ કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ મૂકે નહીં હો. આ તો ઠીક છે કે હું સારો માણસ છું. એમ ના, એટલે ધારો કે હું કાગળિયા લઈને ભાગી જાઉં તો? સારા માણસ હું ભાગે નહીં. તો તમને કોણે કહ્યું કે હું સારો માણસ છું? લે વળી હમણાં તમે તો કીધું. અરે હા, પણ ધારો કે હું એમ કહેત કે હું ખરાબ માણસ છું તો તમે માની લેત? ના. કેમ? કારણ કે તમે ખરાબ લાગતા નથી. ને તમે આ જમાનાના લાગતા નથી હો. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે શું જય શ્રી કૃષ્ણ? કેમ શું થયું? અરે મસ્ત તુવેરની દાળ થઈ ગઈ છે, ફક્ત રાઈ જીરાનો વઘાર જ બાકી છે. મને વઘાર કરતા નથી આવડતું. એમ નહીં, તમે જમીને જ જાઓ. અરે ના ના, મારે હજી છે મુંબઈ કાલબા દેવું. નહીં નહીં, મારી મમ્મી હંમેશા કહેતી હતી મહેમાન તો નારાયણનું સ્વરૂપ કહેવાય. હા પણ નારાયણે હંમેશા નગદમાં જ રસ રાખવો એવું મારા ફાધર મને હંમેશા કહેતા. એટલે પછી નિરાતે ક્યારેક જમશું ભલે. હું જ છું પ્રીતિ મહેતા.